ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને હવે દરેક પક્ષની અંદર કોણ ઉમેદવાર હશે કોની સરકાર બનશે કઈ સરકાર રિપીટ થશે પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે તે બાબતે ઘણા બધા મહત્ત્વના અહેવાલો બહાર આવે છે આપણે આજે નવસારી વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોના થોડાક આગેવાનો સાથે વાત કરીશું અને જાણીશું છે કે શું તેમનો મૂડ છે તમને પૂછીશ ગ્રામ્ય વિસ્તારમાં શું માહોલ છે મતદાતાઓનો કઈ રીતના જોવો છો શું ગણિત છે તમારું શું વિચારો છો આ વખતે કોને વોટ આપશો કઈ રીતના કામ કરશો અત્યારના સંજોગોમાં તો ભારતીય જનતા પાર્ટી એવી છે કે જે સારું શાસન કરી શકે એમ છે બીજા તો કંઈ સવાલ છે જ નથી પહેલાં થતો કોંગ્રેસ વિશે શું કહેશો કોંગ્રેસ તો તૃપતી નહીં છે આમ આદમી પાર્ટી નવો ત્રીજો પક્ષ આવ્યો છે એમના વાયદા બધા ખોટા પડે છે લોકોને ખબર જ છે તો ભારતીય જનતા પાર્ટીએ ગામમાં એવા કોઈ કામો કર્યા ખરા કે તમે એને વોટ આપશો ઘણા બધા વિકાસના કામ કર્યા જ છે આપણે જોતા જ છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કામ કરતી આવી છે કરે જ છે અને સારું કામ કરશે જ અત્યાર પછી પણ તો એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી સારું કામ કરે છે હું આપને પૂછીશ આ ભાઈ કહે છે કે ભારતીય જનતા પાર્ટી સારું કામ કરે છે તમે શું માનો છો ત્યારે વિકાસના કામ તો બધા બરાબર જ થાય છે તમે જુઓ નરેન્દ્ર મોદીજીની સરકારમાં ઘણા જ સારા કામો થયા છે આખા દેશમાં એમનું નામ અને એ સેવાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી અને કોઈ પણ ઉમેદવાર ભાજપમાંથી ઊભો રહેશે એ મોદીના નામ પર ચૂંટાઈને આવશે જ એની હંડ્રેડ પર્સન્ટ શક્યતા છે નવસારી વિધાનસભાની અંદર પણ લગભગ પંદરેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે શું લાગે છે કોને મળશે ટિકિટ આમ તો બધા પંદર ઉમેદવાર છે પણ એમાં સક્ષમ ઉમેદવાર તો ત્રણ જ રહેશે ઓબ્ઝર્વરની કમિટીમાં ત્રણ નામ જશે એમાં એક પિયુષ દેસાઈ જશે આપના ધોરાજીયા જશે અશોકભાઈ ધોરાજીયા અને મુકેશભાઈ છે મુકેશભાઈ આ એરિયાના ફેવરેટ છે એમણે એ તાલુકા પંચાયતના પ્રમુખ છે આ એરિયામાં બે ટમથી ચૂંટાઈને આવે છે અને અમારી કોળી સમાજ જે છે આ નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ એમના મેનેજિંગ ટ્રસ્ટી છે એટલે એમ સીધી રીતના એમ કહેવા જઈએ તો ખોટું નથી કે કોળી આગેવાન તમે હા કોળી આગેવાનને જ અમે લાવવા માગીએ છીએ ધારો કે આઠ હજાર મતથી જો પિયુષભાઈ દેસાઈને ટિકિટ મળતી હોય તો અમારા ઓગણપચાસ હજાર મતદાર છે તો અમને ટિકિટ મળવી જ જોઈએ અને મુકેશભાઈ આવશે જ એની અમને ખાતરી છે એમને ટિકિટ મળશે જ તો મતદાતાઓના સમીકરણો પણ તેમને ગણાવીએ શું લાગે છે ગ્રામ ગ્રામ્ય વિસ્તારની અંદર યુવાનો માટે કેવા બધા ઓપ્શનો છે કેવા વિકાસો છે યુવાનો માટે તો ઘણી તકો છે ભારતીય જનતા પાર્ટીએ આપી અને આપણે વિકાસના કામો બી સારા કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ પણ હજુ થોડીક જરૂર છે અને યુવાનોને પ્રેરિત કરવાની પણ જરૂર છે કયા કામોમાં જરૂર છે રોડ રસ્તાના ડેવલપમેન્ટને કે ભણતરમાં કે કઈ બાબતે હા ભણતરમાં બી જરૂર છે કારણ કે આ પેપરો જે લીક થાય છે તેના પર બી જરાક સરકારે ધ્યાન આપવાની જરૂર છે તો યુવાને કહ્યું છે કે પેપર લીક થાય છે તેના પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે આપ ક્યાં રહો છો અને શું નામ છે મારું નામ કૌશલ પટેલ પારડી રહેવાનું છે તો આપના પારડી વિસ્તાર જે છે કેવું છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી છે કાયદા વ્યવસ્થાની સ્થિતિ તો મોદી સાહેબના રાજમાં આવ્યા ત્યાર પછી તો બરાબર જ છે એમ પણ આ ગ્રામ્ય વિસ્તારની અંદર એટલું બધું કોઈ કોમ્પ્લિકેટી થતી નથી એટલે કોઈ એવું કંઈ બનાવ બનતો બી નથી કે એ કંઈ મોટું થાય એમ તો શું લાગે છે આપના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી તરફ વોટ જશે કે પછી કંઈ પરિવર્તન આવશે ના અમારા તરફથી તો ભારતીય જનતા પાર્ટીને જ મળશે પણ કેજરીવાલજી ફ્રીની ગેરંટી આપે છે ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપે છે તે બધું નથી વિચારવું કેજરીવાલ સરકાર આપે છે ફ્રી પણ લોકોને ખબર જ છે કે કેવી રીતે આપે છે શું છે એના કોઈ પણ વાયદા એ રીતના સક્ષમ છે નથી તો ગ્રામજનો ચોક્કસ પણ એમ કહે છે કે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના સમર્પિત સીટ અહીં આવી શકે ગ્રામજનો ભારતીય જનતા પાર્ટીને જ વોટ કરી શકે એક યુવાને એમ પણ કહ્યું છે કે જે પેપર લીક છે તેની અંદર થોડુંક ચકાસણી થવી જોઈએ એટલે કે થોડુંક એની અંદર કોઈ કાયદાઓ ઘડીને કે કોઈ યોગ્ય યોજના મૂકીને પેપર લીક ન થાય અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે પ્રમાણે કંઈ કામ કરવું જોઈએ આવી જ રીતે આપણે વિશેષ પ્રકારના અહેવાલો સાથે આપણે મળતા રહીશું રજનીશ બાગલે નવસારી